प्राण प्रयाण समय कंठावर धन विधो स्मरण कुतस्ते श्री राधे 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 श्याम से मिला श्री राधे 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 श्याम से मिला दे श्री राधे 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 श्याम से मिला दे श्याम से मिला दे मुरली वारे से मिला दे श्याम से मिला दे मुरली राधे राधे श्याम से मिला राधे 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 श्याम से मिला
वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नो कुरु मे देव सर्वकार्येषु सर्वदा या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमो नमः करारविन्दे मुखारविन्दे विनिवेशयन्तम् पत्र शकुटे सयानम् बालम् कुन्दं मनसस्मरामि श्रीकृष्ण गोविन्द हरे गृहे गृहे गोप वधु कदा सर्वे
सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वय श्रीकृष्णाय वयं नमः
बोलिए श्री सुखदेव जी महाराज की जय। श्री जगदम्बा माता की जय। श्री लक्ष्मी नारायण भगवान की जय। सत्य नारायण भगवान की जय। श्री व्यास नारायण भगवान की, श्री पितृ नारायण भगवान की जय। सदगुरु देव की जय। और परम कृपाणु परमात्मा भगवान अखिलेश्वर अखिल कोटि ब्रह्मांड नायक परात पर ब्रह्म परमानंद चिन्मूर्ति परम प्रेमास्पद भगवान हरि नारायण जेमनी अखंड आनंददायक यात्रा में धन्य धरा सोरठ तणी अखाय विश्व में भारत सर्वश्रेष्ठ देश छे। भारत में मने कहवा दो गुजरात मानो एक स्त्री उभी होय। भारत एटले एक स्त्री छे, मां छे ने। हाथमां घड़ो लईने उभी होय, હાંડો લઈને ઉભી હોય, ભારતનો ઉપરનો ભાગ માથું છે, મસ્તક, નીચે આવો થોડા મધ્ય ભાગ, ત્યાંથી નીચે આવો જ્યાં ગુજરાત છે, માનો કોઈ માયે પોતાના હાથમાં ઘડો ભરી અને પોતાની કાંખમાં લઈને ઉભી હોય ને એવું લાગે છે। બોલો નારાયણ। શેનો ઘડો છે ખબર છે? ડુ યુ નો? ઘડો તો છે પણ એમાં શું ભર્યું છે? વી ડોન્ટ નો, અમે નથી જાણતા। બોલે જે માં છે ને, જે ભારત છે એ માં છે, અને માના હાથમાં રહેલો ઘડો એ આપણું ગુજરાત છે, અને ગુજરાતમાં ભરેલું અમૃત એટલે આ ભાગવત છે। પ્રેમનો અમૃત છે, ભાવનો અમૃત છે, દેવતાઓને દાનવોને બધાને જે દુર્લભ છે ને સાહેબ, મુક્તિ દુર્લભ નથી, ભગવાનની ભક્તિ દુર્લભ છે પ્રભુ। એવું ભાગવત આપણને સુંદર મજાની, જેના અવકારના વખાણ આખા વર્લ્ડમાં થાય। બોલો નારાયણ। એવી સૌરાષ્ટ્ર, એવી કચ્છ, એવી ગુજરાત, એવી કાઠિયાવાડ ધરામાં જો ભગવાનનું ગાન થતું હોય તો મને એમ કહેવા દો કે આ કચ્છ કચ્છ નથી, કચ્છ કૈલાશ બની ગયું છે। જ્યારે ભગવાન શ્રી હરિનારાયણ અહીંયા બિરાજમાન છે, સુંદર મજાની કથા જે પ્રારંભ થઈ રહી છે, પહેલો દિવસ છે। આમ તો પહેલે દિવસે બધું સેટ થવા થવામાં હોય, બોલો નારાયણ, સેટ થવામાં હોય, પણ અહીંયા પહેલે જ દિવસે બધું સેટ થઈ ગયું છે। પહેલે દિવસે ભગવાન શ્રી હરિનારાયણ જ્યાં આવી જાય ને ત્યાં સુધી ચિંતા હોય, હરિ આવીને બેસી જાય પછી ચિંતા ના હોય। તો ભગવાન શ્રી હરિનારાયણ આજ આવી અને કેવા વાળા ઋષિ છે અને સાંભળવા વાળા મુનિ છે, બોલો નારાયણ।
कहने वाले संत हैं और सुनने वाले भी संत हैं। जीवन संतत्वथी भरेलू न होय ने तो पण भगवाननी कथा सांभळ्या पछी जीवन संतत्वथी भराई जाय छे। श्रीमद भागवत कथा नो पेलो दिवस प्रिय चेतन भाई एमनो ज्यारे पहली बार मने फोन आव्यो, माताजी કે અમારે કથા કરવી છે, બોલો નારાયણ। મેં કીધું જગદંબાનો આશીર્વાદ અશક્ત થઈ જશે, ગુરુ મહારાજની કૃપા અશક્ત થઈ જશે। આ બધા કાર્ય છે ને એ વ્યક્તિ નથી કરતા, ભગવાન કરે છે। ક્યાં કરવું, ક્યારે કરવું, કેટલા લોકોની વચ્ચે કરવું, કોની હારે કરવું, આ બધું પ્રકૃતિ નિર્માણ કરે છે, જગદંબા નિર્માણ કરે। સંસારમાં ભગવાન મહાદેવ હોય, ચાહે વિષ્ણુ હોય, ચાહે બ્રહ્મા હોય, જગદંબા વિનાના તો બધા અધૂરા ને। જગદંબાનો અર્થ થાય છે જગત એટલે આ સંસાર, ને અંબ એટલે એની જે સંસારની માં છે। ખાય જગતને માની અચૂક જરૂર પડે, મા વિનાનો આનંદ ન હોય। મા એટલે એક અક્ષરનો મંત્ર છે, મા। મોડેથી બોલો જો મા, કેવું હેત વર્ષે શું કામ। મા બાળકને મોટા કરે સ્વાર્થ નહીં, માં બાળકને લાલન પાલન લાડ લડાવે કોઈ સ્વાર્થ નથી। એકાક્ષર મંત્ર છે, માના સંસ્કાર બાળકમાં ઉતરે ના ત્યારે બાળકના મનમાં કંઈક સારા સંકલ્પ કરવાનું મન થાય। પિતાના વિચારો જ્યારે બાળકમાં ઉતરે ત્યારે દ્રવ્યથી કંઈક સારું કામ કરવાનું મન થાય છે। બાળક એટલે શું? માતાના વિચાર અને પિતાના ચારિત્રનું પ્રતિબિંબ એટલે બાળક। પેલા અમે એવું નક્કી કરતા હતા કે આ કથા લંડનમાં થાય, બોલો નારાયણ। પણ શ્રી હરિની કંઈક એવી મરજી કે અહીંયા થશે કચ્છમાં। કયું પુર? તો કે આદિપુર। આદિથી પ્રારંભ કરો, આ પુરથી પ્રારંભ કરો, પછી આગળના પુરની વાત કરશું, બોલો નારાયણ। જુઓ આ કથામાં સાત દિવસ સુધી હું તમારા મોઢે નારાયણ નામ બોલાવડાવીશ વારાઘડી, અને તમારે બોલવું પડશે, બોલો નારાયણ। ના બોલ્યા કઈ વાંધો ખરો તમને, બોલો નારાયણ। કાર્ય તબ હી હોતા હૈ ભગવાન કા જબ ભગવાન કી કૃપા હો। ભગવાનની કૃપા વિના કાર્ય ન થાય। ઘણા લોકો સાહેબ એવું નક્કી કરતા હોય કે અમારે સત્યનારાયણ ભગવાનની કથા કરી, ક્યારે? તો કે આવતી પૂનમે। આપણે પૂછીએ કે આવતી પૂનમે કથા કરવી ને, કે હા, અને જ્યાં પૂનમ આવે તો કે લ્યો આ વખતે મેળ નહીં આવે, બોલો નારાયણ। હવે તો કે આવતી પાછી આવતી પૂનમ, બીજી પૂનમ આવે, પાંચ પાંચ પૂનમ ઉભી જાય ભાઈ, કથા નો થાય। ક્યારે થાય કથા? જ્યારે વડીલોના, ઘણા લોકો અમને એમ કહેતા હોય કે આપણે ભાગવતજી કરાવીએ અને વડીલોને પિતૃઓને મુક્તિ મળે, આ વાત સાચી? બોલો નારાયણ। મને કહેવા દો, ઘણા લોકો આવો પ્રશ્ન કરે કે પિતૃઓને મુક્તિ માટે ભાગવત, તો એનાથી એક ડગલું સાહેબ મારે આગળ વધવું છે। ભ
ભગવાનની કથા ભાગવતની કથા કરાવો ને વડીલોને પિતૃઓને મુક્તિ મળે એમ એટલું પર્યાપ્ત નથી, એટલું સીધું નથી. ભાગવત એને આંગણે જ આવીને બેહે જેના પિતૃ મુક્ત થઈ ગયા છે. જો ભાગવત તમારે આંગણે આવ્યું છે, ઇટ મીન્સ દે આર મુક્તાસ, લોકો મુક્ત થઈ ગયા છે. મુક્ત ન થયા તો આડા આવે, કામ ન કરવા દે. બોલો નારાયણ. અને યાદ રાખજો આ શબ્દને પકડી રાખજો, જો તમે સત્યની નજીક છો ના તો તમારી વારે ને ઘડીએ પરીક્ષાઓ થશે. જેટલા સત્ય તત્વની તમે બાજુમાં જશો, સત્યનો નિયમ છે એ તમારી કઠિનમાં કઠિન પરીક્ષાઓ કરશે. એમને હેલે હેલો છે કૃષ્ણ મળી જાય, ઇટ ઇઝ નોટ ઇઝી. બોલો નારાયણ, મોઢેથી બોલો જો રામ, બોલો તો ખરે. આ મને ના સંભળાયું, બાજુવાળાને શું સંભળાયું હશે? બોલો રામ, હવે બોલો જો કૃષ્ણ. બે માંથી ઈઝી કયું છે? રામ. બોલવામાં કયું ઈઝી પડે? રામ. અને અઘરું કેટલું અઘરું? કૃષ્ણ. આમ બોલવું પડે, બોલવામાં રામ. જેનું નામ એટલું વાંકું હોય એનું કામ કેટલું વાંકું હશે? જેનું નામ આટલું વાંકું હોય, જેને બોલવું આટલું કઠણ હોય, એને સમજવું તો કઠિન હોય ને. તો કહેવાનો મારો સુર, જન્માંતરે ભવે પુણ્યમ. આજના દિવસમાં પહેલો મુદ્દો, તદા ભાગવતં લભે. જન્માંતરે ભવે પુણ્યમ, તદા ભાગવતં લભે. એક જન્મના નહીં, બે જન્મના નહીં, પાંચ જન્મના નહીં, દસ જન્મના નહીં, હજારો જન્મના પુણ્ય જ્યારે મળે ત્યારે ભાગવત દર્શન થાય છે. પ્યારા, દસ હજાર જન્મના પુણ્ય જ્યારે ભેગા થાય ત્યારે ભાગવતની કથામાં બેસવા મળે છે. અને હજારો જન્મના પુણ્ય જ્યારે ભેગા થાય ત્યારે ઘરને આંગણે ભાગવત બેસે છે. મોઢેથી બોલો છો ભાગવત. હાઉ મેની વર્ડ્સ ઇન ભાગવત? કેટલા છે? હાઉ મેની અક્ષર્સ? ચાર વર્ડ એક છે ભાગવત. પેલું કયું? ભા. બીજું ગ. ત્રીજું વ. ચોથું ત. બડી સીધી બાત હૈ પ્રભુ, ધ્યાન દેના ઇસ બાત મે. ભાગવત, ભાગવત આપણે સૌ કરીએ છીએ, પણ ભાગવત શું છે ખબર નથી. We don't know. બસ કથા, મને કથા. કથા ક્યા હૈ? બોલે મુખ સે બોલો કથા, ઓર કથા કો જરા ઉલ્ટા પઢો ક્યા હોતા હૈ? કથા થા ક, કથા થા ક. તમારા અને મારા જીવનના થાકને જે ઉતારે એનું નામ કથા. તો ભગવાનની કથા એટલે કથા, અને બાકી બધી વ્યથા. જીવનની તમારી ને મારી ચર્ચાઓ કરીએ, ફલાણા ભાઈ એનો દીકરો, એનો દીકરો, એ આ કરે છે, ઓલું કરે છે, આ કરે છે, એ કરશું તો વ્યથા. ગામની વાતો કરશું તો વ્યથા, પણ એની એ વાત જો હરીની થઈ જાય તો કથા. પાંચ વ્યક્તિ ભેગા બેઠા હોય અને ઓટલે બેઠા બેઠા જો ગામની વાતો કરે, ગામની ચોવટ કરે, તો એનું નામ વ્યથા. આજના દિવસનું લેસન, લેસન નંબર 1. જો ચર્ચા લોકની થાય તો એ વ્યથા, અને જો ચર્ચા શ્લોકની થાય તો એ કથા. ચર્ચા શેની હોવી જોઈએ? બોલે લોકની નહીં બાપ,
चर्चा श्लोक नहीं होवी जोईए, लोकोनी वातो करता करता तो संसार मां घणा दुखी थई गया ने, एमां आपणे जावुं नथी, वात बार जाय ना, तमथी छुपावाय ना, तमे रिया घरना बीजा कोई ने कहेवाय ना। टॉप सीक्रेट छे चेतनभाई, बोलो नारायण। अने अहींया कीधुं एम કે ઘરનું, મને તો જે ભાવ ખાલી ફોનથી અમારે વાત થઈ, તો અહીંયા પારિવારિક ભાવ છે સાહેબ। કથા તો બધા કરતા હોય, પણ બ્રાહ્મણો જેના ઉપર ઋષિ પરંપરાની બહુ કૃપા છે, અને ખાસ કરીને આ પરિવાર, બોલો નારાયણ, ઋષિઓ અને મુનિઓ કીધા ને, ઋષિઓ એટલે બ્રાહ્મણો, મુનિઓ એટલે આપ સૌ, સ્પેશિયલી કોઈ આવી જગ્યામાં કથા જ્યાં હોય ત્યાં અમે માત્ર કથા સિવાય પ્રભુ કશું નથી કરતા। જે હરિની કથા સાંભળે ને મારા બાપ સાધુ થઈ જાય, એ સંત થઈ જાય। સાધુ એટલે મને કહેવા દો, સાધુ એટલે કોઈ ભગવા કપડા પહેરીને, સફેદ કપડા પહેરીને વયું જવું, એ સાધુતા નથી, સીધા થઈ જાય। સીધા છે એ સાધુ છે મારા બાપ। જીવનમાં કોઈની ખોટી વાત આપણા મુખેથી ન થાય। કુથલી ને કામનીમાં તૃષ્ણાદામ, ચામનીમાં જારી કરી, જામનીમાં ખૂબ બેઠો, કોઈને જમવા જમાડવામાં, બીજાનું બગાડવામાં એકે પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને। જ્યાં હરિનું નામ લેવું હોય ત્યાં પેલો વેલો હાથ જો ઉપડે તો સમજવો ભગવાન કૃષ્ણની બહુ કૃપા છે સાહેબ। મગજમાં ભગવાનનું કામ કરવાનો હારો વિચાર આવે ને ઓતાર આવે, દેશી ભાષામાં કે ઓતાર આવે, બોલો નારાયણ, ઘણાનો ઓતાર આવે। ભગવાનનું હારું કામ કરવાનો મનમાં વિચાર આવે તો સમજવું ભગવાનની બહુ કૃપા છે। ઓતાર આવે હારું, અવતાર થાય હારું, અકાર અને વતાર અને તાર આ બધા શબ્દોથી ઘણા બધા, એક અવતાર શબ્દ છે, એક ઓતાર શબ્દ છે, હજી એક શબ્દ છે। ઘણા ને ઘણી વ્યાધિ થઈ ગઈ હોય ને બાપ, બોલો નારાયણ, ચિંતા થઈ ગઈ હોય, બહુ એના ઉપર ટેન્શન આવી ગયું, કોઈ કે કંઈક કર્યું હોય, બોલો નારાયણ, દેશી ભાષામાં તો પછી એના ઉપરથી શું કરે, ઉતાર, વધારાનું હોય એને લઈ, એને જીવનમાં ભગવાનની કથા જ્યારે આપણી જીવનમાં આવે ના ત્યારે અવતાર પ્રભુનો થાય છે, અને જીવનમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ બધાનો ઉતાર કરીને ભગવાન નાખી દે છે। તો આવો, ભગવાનની બહુ અનુકંપાથી, ભગવાનની બહુ કૃપાથી આપણે આંગણે ભગવાન શ્રી હરિનારાયણ ભાગવત સ્વરૂપે બિરાજ્યા છે પ્રભુ। તો ભગવાન શ્રી હરિનું સુંદર મજાનું સ્વાગત કરતા, ભગવાન શ્રી હરિના ગુણગાન ગાતા, સાત સાત દિવસ સુધી સર્વપિતૃ મોક્ષાર્થે શબ્દ કેવા કરતા, સર્વપિતૃ પુણ્યાર્થે શબ્દ કહીશ। અમારા વડીલોના પિતૃઓના પુણ્યથી અમારા આંગણે આજે ભાગવત આવ્યું છે પ્રભુ, અને ભાગવતના એક એક શબ્દ, એક એક શ્લોક લોકનું કલ્યાણ કરવા વાળા, સમાજનું કલ્યાણ કરવા વાળા છે। આવો, શ્રીમદ ભાગવત મહાપુરાણ શું છે, કેવું છે, કેટલું ઊંડું છે, કેટલું ડેપ્થ છે એમાં, તો પહેલે દિવસે જે ભાગવતની કથા સાંભળવા જઈ રહ્યા છે, ધેર ઇઝ ફર્સ્ટ ક્વેશ્ચન, હાઉ મેની અધ્યાયસ આર ઇન શ્રીમદ ભાગવત મહાપુરાણ, એ ભાગવત ક્યાં હે, ચાર અક્ષર ભા, ત્યાં આપણે આપણી વાત છોડી લઈએ, તમે યાદ કેમ નથી આપતા મને પ્રભુ,
યાદી તો આપવી જોઈએ ને. ભાગવત ના અક્ષર કેટલા? ચાર. પેલું ભા, ભા એટલે પ્રકાશ, ભા એટલે લાઈટ. કેવી લાઈટ? સનલાઈટ. પણ બપોરના 12 વાગ્યાની લાઈટ નહીં, સવારના પોરની લાઈટ. ભા એટલે પ્રકાશ, જે તમારા અને મારા જીવનમાં પ્રકાશ આપે. એ કેવો પ્રકાશ? ગ એટલે જ્ઞાન, જ્ઞાનનો પ્રકાશ. વ એટલે વૈરાગ્ય, અને ચોથું ત એટલે તપ, જેનાથી તમને મને પ્રકાશ મળે, જેનાથી તમને મને જ્ઞાન મળે, જેનાથી તમને મને વૈરાગ્ય મળે, જેનાથી તમને મને તપ મળે. એ ભાગવત છે. ભાગવતજીનો એક એક શ્લોક, એક એક અધ્યાય, એક એક પાદ, શ્લોકાર્ધં શ્લોકપાદં વા, શ્લોકાર્ધં શ્લોકપાદં, શ્લોકાર્ધં શ્લોકપાદં વા, શ્લોકાર્ધં શ્લોકપાદં વા, નિત્યં ભાગવતો ઉદ્ભવં, નિત્યં ભાગવતો અતો નિત્યં ભાગવતો, નિત્યં ભાગવતો. શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા, એસા કહે દિયા ભાગવત મેં. ભાગવતજી નો એક શ્લોક નહીં, અડધો શ્લોક નહીં, અડધામાંથી અડધો શ્લોક નહીં, એક શબ્દ જે માણસ વાંચી જાય એના 7 પેઢીના પાપ બળીને ભસ્મ થઈ જાય. ત્રણ કલાક નહીં, 4 કલાક નહીં, 2.5 કલાક નહીં, કલાક નહીં, અડધી કલાક નહીં. જે માણસ ભાગવતજીના એક શ્લોકને, એના ભાગને એક સેકન્ડ સુધી, માઇક્રો સેકન્ડ સુધી જો ભાગવતનો એક શબ્દ કાનમાં પડી જાય તો માણસ ભવસાગર તરીને પાર થઈ જાય. અઘરું બહુ છે, ખાલી વાતો થાય, કથા ના સંભળાય. ગામમાં કથા બેઠી હોય, આપણે એમ કહીએ હાલો સરસ મજાની કથા બેઠી, નથી આવું સાંભળવા. ઠીક છે, ના ના, એ તો હમણાં ના સંભળાય, એ તો 60-65-80 વર્ષ વાળાનું કામ છે, આપણું નથી. બોલો નારાયણ. કુછ લોગ એસા સમજતે હૈ, એસા નહીં હૈ. જો ભાગવતના મંડપમાં યુવાધન આવીને બેસે તો સમજવું કે આ એક મોટું જમાપાસું છે. ભગવાન શ્રી હરિને આપણે હાર પહેરાવીએ ને, એને પુષ્પ ચડાવીએ ને, કેવું પુષ્પ ચડાવીએ? વાહી ચડાવીએ, 4 દી જૂનું ના હાલે. આપણે એમ કહીએ નહીં નહીં, ભગવાનની પૂજા છે, સરસ મજાનું તાજું પુષ્પ લઈ આવો. જો ભગવાનની પૂજામાં આપણે તાજું પુષ્પ ચડાવતા હોઈએ તો ભગવાનને જે ભક્તો અર્પિત થાય છે એ, બોલો નારાયણ, 60-65-80 વર્ષ પછી કથા સાંભળવાની જ છે. શું કામ? બોલે ઘરમાં બેઠા હશે એટલે ઘરના છોકરાઓ કહેશે ગામમાં કથા બેઠી છે, જાઓ સાંભળવા. ધેર ઇઝ નો એની સેકન્ડ ઓપ્શન, બીજો કોઈ ઓપ્શન નથી કથા શ્રવણથી પર. પણ એ ભગવાનની કથા જો તમને યુવાનીમાં, કૌમારમ આચરિત પ્રાગ્ય ધર્માન ભાગવતાની, તમારી સુકુમાર અવસ્થામાં જો ભગવાન તમને યાદ આવે તો સમજવું કે ભગવાનની બહુ કૃપા છે આપણા ઉપર. અહીંયા એવું લખ્યું છે કે જેના જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થાય ત્યારે એને ભાગવત મળે છે. એક જન્મ રૂપિયાથી ભાગવત નથી મળતું, યાદ રાખજો. રૂપિયાવાળા ઘણા બધા છે આ દુનિયામાં. જો રૂપિયાથી ભાગવત, રૂપિયાથી ભગવાન, રૂપિયાથી શ્રી હરિ મળ્યો હોત તો ગંગા સતીન પાનબાઈ નો વારો ના આવત.
जो पापिया ने भगवान न मळ्यो होत तो जैसल जगनो चोलटो ने पलमा ए कीधो पीर पलमा पीर नो थयो जो रुपिया थी भगवान मेलवाता होत तो गंगा सती अने पानबाई नो वारो ना आवत प्रभु द्रव्य से भगवान नहीं मिलता ये भगवान कैसे मिलते हैं बोले प्रेम से मिलते हैं प्रभु भगवान प्रेम थी पाए जाए भगवान ने आ संसार नु कोई बंधन बांधी सकतु नहीं हाँ बंधन खरु पण प्रेम ये कृष्ण ने तो मैं प्रेम ने तातने थी वो बांधी लियो बोलो नारायण जब मां यशोदा ही बांधे रज रजांग ना हो बांधे पर गोविंद ने मीरा बाई बांधे मेवाड़ मां मीरा नाची मरा बाप एना पगनी झांझर गुजरात सुधी एनो अवाज मीराबाई ऐसी नाची भगवान के विरह में प्रभु गोपी कहते अरे एक बार कहू बो हसवा वाला ने भाई कृष्ण मिल्या ज नथी जे रड्या छे ने कृष्ण मिल्या छे आपणो कोई प्रिय आपणो कोई स्वजन आपणी थी विखूटू पड़े ऑलवेज आपणे ने मिस करता होईए आत्मानो एक नियम छे तमे ज्यारे एने याद करो छो ना त्यारे आत्मा तमारा हाथे कंईक मोटू काम करावे छे प्रभु धर्मनुं काम करावे छे तमारा कोई स्वजन तमारा कोई प्रेमी तमारा कोई स्वजन ज्यारे तमारा थी विखूटा पड़े थोड़ा दूर होया जाए चिट्ठी न कोई सने जाने वो कौन साने जहां चिट्ठी न कोई संधि जाने वो कौन सते जहां तुम चले गए चिट्ठी न कोई संधि जाने वो कौन सते जहां चिट्ठी न कोई संधि जाने वो कौन सारे जहां तुम चले जहां तुम चले गए जहां तुम चले जहां तुम चले गए जहां तुम चले चिट्ठी न कोई संदेह जाने वो कौन सारे जहां दासिया हम आपकी दासियां हैं प्रभु
કોઈ એવું તત્વ હોય જે તમારું બહુ પ્રિય હોય નાથ, તમે એને તમારા ધામમાં બોલાવો. ભગવાનને જેનું બહુ કામ હોય ને એને પોતાના ધામમાં બોલાવે છે પ્રભુ. બિના કામ ભગવાન ઉસે અપને ધામ મે નહીં બુલાતે પ્રભુ. પણ જેનું કંઈક બહુ પુણ્ય હોય એની સ્મૃતિમાં ભાગવત થતું હોય છે. ફરી એકવાર કહી દઉં, જ્યારે ભાગવત જે આપણા આંગણે આવ્યું છે ને, આપણે આંગણે સ્વયં ગોવિંદ પધાર્યા છે, સ્વયં મારો નારાયણ પધાર્યો છે. સાત સાત દિવસ કદાચ આપણી આંખમાંથી આંસુડું પડે ને તો મારા કૃષ્ણ માટે પડવું જોઈએ પ્રભુ. સાત સાત દિવસ આપણે આનંદ મોજ જલસો કરશું તો મારા કૃષ્ણનો કરશું, મારા બાપ. સાત સાત દિવસ આપણે સદૈવ નારાયણને ભજશું તો મારા પ્રભુ માટે ભજશું. ભજશું ને, બોલો તો ખરા. આ ગાંધીધામ વાળા બોલતા કેમ નથી? બોલો નારાયણ, ટેલ મી. આનંદ આવશો, આનંદ કરશો ને, ભગવાનનું નામ લેશો ને. યાદ રાખજો, કલયુગમાં સર્વથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન હોય ભગવાનને ભજવાનું તો એ નામ છે. સત્યયુગમાં મોટા મોટા યજ્ઞ કરવાથી, ધ્યાન કરવાથી ભગવાનનું ભજન થતું હતું. સત્યયુગમાં મોટા મોટા આમ ધ્યાન કરે ને, ધ્યાનીઓ હોય એ લોકો ભગવાનને પામે શેનાથી? ધ્યાનથી. સત્યયુગમાં અત્યારે ધ્યાન થાય ખરું? પોસિબલ છે? ધ્યાન કરવું પોસિબલ નથી. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને છેલ્લે સમાધિ અષ્ટાંગ યોગ, બધા માટે, સામાન્ય લોકો માટે ધ્યાન કરવું સહેલું નથી. વિરક્તો મહાપુરુષો સાધુ સંતો એને ધ્યાન લાગતું હોય, લાગતું હોય એને વંદન કરાય, પણ આપણું કામ નહીં. સંસારીઓનું પાણીપુરી પિઝા ખાઈએ તો આપણને ધ્યાન લાગે ખરું? બોલો નારાયણ, ઇટ ઇઝ નોટ પોસિબલ. સવાર બપોર ને સાંજ આપણે આપણી વ્યથામાં હોઈએ, ચલો રોટી બનાવવી છે, ચલો દાલ બનાવવી છે, ચલો સબ્જી બનાવવી છે, અરે લાલાને સ્કૂલે મૂકવા જવો છે, તો આમાં ધ્યાન લાગે ખરું? ના લાગે. ચલો મારે આ કામ કરવું છે, મારે આ કામ કરવું છે, મારે એમાં એમાં ધ્યાન ન લાગે. જો ધ્યાન ન લાગે તો શું કરવું? બોલે ધ્યાન લાગે નહીં તો ધ્યાન રાખવું. સત્યયુગમાં ધ્યાન કરવાથી ભગવાન મળતો તો, કળિયુગમાં ધ્યાન રાખવાથી ભગવાન મળે છે. શેનું ધ્યાન રાખવું? તો કે કામ ક્રોધ લોભ મોહ મદ મચ્છર આપણી અંદર આવી ન જાય. શેનું ધ્યાન રાખવું? બોલે અમારાથી કોઈ પાપ કર્મ થઈ ન જાય. શેનું ધ્યાન રાખવું? તો આપણે 1008 વાર ભગવાન નારાયણનું નામ લેવાય. બોલો નારાયણ, આનું ધ્યાન રાખો. બીજું બધું ધ્યાન રાખવા જાશો ને તો દુખી બહુ થશો. બાજુવાળો શું કરે છે એ નહીં જોવાનું, આપણે શું કરીએ છીએ એનું ધ્યાન રાખવું. પરથી ખસ, સ્વમાં વસ, આટલું બસ. પરથી ખસ, સ્વમાં વસ, આટલું. આપણે આપણી જાતમાં આવીને બેસવાનું છે સાહેબ, બીજો શું કરવું છે આપણું જીવન નથી. તો આવો શ્રીમદ ભાગવત મહાપુરાણ કથા સાત દિવસ સુધી આપણે શ્રવણ કરશું. પણ ભાગવત શું છે એ સમજવાનું પહેલું પ્રાયોરિટી એ છે અત્યારે. બોલો નારાયણ, જે માણસને વર્ક પ્રાયોરિટી ખબર પડી ગઈ એ માણસ જીવનમાં દુઃખી નહીં થાય. માણસ દુઃખી શું કામ છે આ સંસારમાં? બોલે પ્રાયોરિટી ખબર નથી. તરસ એ લાગે છે ને, ભૂખે લાગે છે, પેલા પાણી પીવું, પેલા જમું, પેલા પાણી પીવું, પેલા જમું, પેલા પાણી પીવું, કન્ફ્યુઝ્ડ. એમાં વચ્ચે માથું દુખી ગયું, અરે માથાને ગોળી લઉં,
પાણી પીવું, જમું, માથાને ગોળી લઉં, કન્ફ્યુઝ. એમાં ચોથા ભાઈએ બોલાવ્યો, એ ભાઈ ઘડી કાંઈ આવતો? અરે બાપરે, ચોથા કામ પાણી પીવું, જમવું, માથાને ગોળી લઉં કે એની પાસે જાઉં? વેરી કન્ફ્યુઝ. એક માણસે નહીં આવીને પૂછ્યું કે મહારાજ, મારા ઘરમાં બેડ સેટ છે, સોફા સેટ છે, ડાઇનિંગ સેટ છે, બધું સેટ છે, હું જ અપસેટ છું. સેટ થવા માટે શું કરવું? બોલે, સેટ થવું હોય ને તો ક્યાંક સરસ મજાની કથા હલતી હોય એમાં એક સરસ મજાની સીટ લઈ અને સેટ થઈ જાઓ. બોલો નારાયણ. સરસ મજાની બેઠક લઈ બેસી જાઓ. યુ વિલ બી ઓલવેઝ સેટ. એક સમય માટે નહીં, તમે ઓલવેઝ સેટ થઈ જશો. તો વર્ક પ્રાયોરિટી ખબર પડે, મારે પેલું શું કરવાનું છે. સંસારમાં ભગવાને કોઈકને 80 વર્ષ આપ્યા હોય, કોઈકને 90 વર્ષ આપ્યા હોય, કોઈકને 60, કોઈકને 32, પણ ઘણા વખત એવું બનતું હોય 100-100 વર્ષ સુધી જીવ્યા પછી પણ માણસે જીવનમાં કોઈ દિવસ ભગવાનનું નામ ના લીધું હોય. પ્રભુ, બોલો નારાયણ. ઘરથી મંદિર સુધીનો રસ્તો ખાલી 10 મિનિટ હોય, પણ પહોંચવા પહોંચવામાં 65 વયા જાય. ભાગવતનો મંડપ ઘરથી 10 મિનિટનો રસ્તો હોય, પણ પહોંચવા પહોંચવામાં ઘણી વખત 80 વયા જાય. કથા ન સંભળાય પ્રભુ, બોલો નારાયણ. કથા ક્યારે સંભળાય? જો કુટુંબમાં એક દીકરો પ્રહલાદ જેવો થાય, બોલો નારાયણ, તો આખે આખા કુળને ઉજાડે. જો કુળમાં, જો મોસાળમાં એક ભાણિયો સારો થાય, બોલો નારાયણ, તો આખા મોસાળને ઉજાડે. જો સમાજમાં એક વ્યક્તિ સારો થાય તો આખા સમાજને એનો લાભ મળે. ઇટ્સ ડિપેન્ડ ઓન સત્કર્મ, કર્મ ઉપર આધારિત છે. તો સત્કર્મનું પુણ્યનું ફળ એટલે શું? ટૂંકમાં તમને કહી દઉં, ભાગવત એટલે શું? બોલે, આખા જીવનમાં કરેલા પુણ્યનું પોટલું એટલે ભાગવત. The bundle of punyas, it's called Bhagavat. જીવનમાં આપણે કરેલા સત્કર્મ નહીં, પણ આપણા વડીલોએ કરેલા પુણ્ય, એના વડીલોએ કરેલા પુણ્ય, અને કોઈક જગદંબા સ્વરૂપ, કોઈ જેને ઉપર આપણી ઉપર અમિત દ્રષ્ટિ હોય, એના આશીર્વાદ લાગી જાય તો આવું કામ થાય, બાકી કાર્ય થઈ શકે. ઇરાદે લાખ બનતે હૈ જો બન કર ટૂટ જાતે હૈ. ઇરાદે, ઇરાદે, ઇરાદે. ઇરાદે લાખ બનતે હૈ જો બન કર ટૂટ જાતે હૈ. કથા મેં વહી આતે હૈ જિન્હેં નારાયણ બુલાતે હૈ. કથા મેં વહી આતે હૈ જિન્હેં નારાયણ બુલાતે. ઇરાદે લાખ બનતે હૈ જો બનકર ટૂટ જાતે હૈ. 5-5 પૂનમના દિવસ વયા જાય, સત્યનારાયણ ભગવાનની કથા ન થાય, અને એક વાર નક્કી કર્યું કે આજ ડેટ, બોલો નારાયણ, આજ કદાચ 5 સુધી આમ તેમ, એઝ યોર વિશ. Because
कुछ अरेंज करना पड़ता है प्रभु। कितना किलोमीटर से ही थी यूके? हाँ, बहुत दूर से, टू मच। એમનો સંકલ્પ તો એવો હતો કે તમને લઈ જવા આ માધ્યમ, પ્રેમી છે પ્રભુ। હમ તો યે રસ વહાં ભી પરોસના ચાહતે, બોલો નારાયણ। પણ મેં કીધું એમ કથા ત્યાં થાય તેવી રીતે થાય અને તે સમયમાં થાય જ્યાં પ્રભુ ચાહે, અને જે કઈ થાય ને ભાઈ એ બધી પ્રભુની કૃપા છે। હું તો કૃપા એનો પ્રસાદનો દળિયો લઈને ખાઈ જવાય, પ્રસાદ કેવો છે એની કરતા એને ખાઈ જાવ ને એટલે મજા આવે, એને ભોજનને આરોગી જવામાં મજા આવે। અને જીવનમાં જો સુખી થવું છે તો મને એક વાત બહુ ગમી કે ઓલવેઝ બી પોઝિટિવ, જે કઈ થાય છે સારા વિચારોથી સારી રીતે સ્વીકારો પ્રભુ। તો જન્માંતરના પુણ્ય હોય ત્યારે ભાગવત થાય, વડીલના પુણ્યથી ભાગવત થાય, વડીલોના પિતૃ યોનિથી મુક્ત થઈ અને દેવ યોનિમાં જો ગયા હોય તો ભાગવત થાય। જીવનમાં કઠિનાઈઓ ઘણી બધી આવતી હોય, ભગવાન મા બાપ પિતૃઓ કોઈને નડે નહીં, ઘડે, નડે નહીં ઘડે। બાળકોની ક્યાંક ભૂલ થતી હોય તો એ સૂચના આપે, બેટા આમ ન કરો, માં કોઈ દી લાફો મારે, બોલો ના રહે, અને કદાચ મારે તો એ બાળકના સારા માટે મારે છે। માં કોક દી કૃપા કરે, કૃપા કટાક્ષ ધોરણી નિધુર નિરુદ્ધ દુર ધરાપદી, ભગવાન મહાદેવ એ જગદંબા જયારે કૃપા કરે ત્યારે એના મનમાં એમ હોય કે મારા બાળકને વાગે નહીં, ખબર પડી જાય, ચોટ લાગી જાય। જ્યારે ચોટ લાગે ના ત્યારે જીવનમાં આપણે 24 કલાકો છે, દિવસના 7 દિવસ છે, 7/24, બોલો ના રહે, તો આ 7/24 છે ત્યારે શું કરવાનું? બોલે ભગવાનને સદૈવ યાદ કરવાનું। 24 કલાક ભગવાનને યાદ કરવાનું, જો આપણે ભગવાનને યાદ કરશું તો ભગવાન આપણી ઉપર દયા કરશે। તો જન્મ જન્માંતરના પુણ્ય જ્યારે ભેગા થાય ત્યારે ભાગવત થાય છે। ભાગવતની કથા શ્રવણ કરવી મોક્ષનું કામ છે। ભાગવતજીના મહાત્મ્યમાં ત્યાં સુધીનું લખ્યું છે પ્રભુ કે ભાગવતની કથા સાંભળો ને એની પહેલા મહાત્મ્ય સાંભળવું બહુ જરૂરી છે। મહાત્મ્ય એટલે શું? તો કે એનો પરિચય, એનો આઈડી પ્રૂફ, ઇન શોર્ટ, દાખલા તરીકે હું ફલાણા ભાઈને ઓળખું છું તો હુ ઇઝ હી? બસ ફેસ બહુ તેજસ્વી છે, સારા છે, ગુડ લુકિંગ છે, હેન્ડસમ છે, બોલો નારાયણ, પણ હુ ઇઝ હી, કોણ છે? તો એની પાસે આપણે પહેલા કાર્ડ માંગીશું, એમાં ટૂંકો પરિચય હોય કે ફલાણા ફલાણા ભાઈ આ ગામમાં રહે છે, આ એમની ઓફિસ છે, આ એમનો બિઝનેસ છે, આ કાર્ય એ કરે છે, એમ ભગવાન કૃષ્ણનું વિઝિટિંગ કાર્ડ એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણનું મહાત્મ્ય, વિઝિટિંગ કાર્ડ પ્રભુ। ઇફ યુ વોન્ટ ટુ ડુ વિઝિટ, એક ટુ ગોકુલ, ઇન ગોકુલ વિથ લોર્ડ કૃષ્ણ, ભગવાન કૃષ્ણના ગોકુલમાં જઈ, વ્રજમાં જઈ અને કૃષ્ણ ભગવાનની તમે એપોઇન્ટમેન્ટ લેવા માંગો છો તો તમે ગોકુલમાં જઈ અને ક્યાંક ખૂણામાં કૃષ્ણ મળી ગયો તો કૃષ્ણને ઓળખવો કેમ? આપણને ખબર છે કૃષ્ણ કેવો છે, તો હવે એને ઓળખવા માટે તો કે પીળું પીતાંબર પહેરે છે, કાંધે કારી કાવડિયા, સરસ મજાની કાળી કામળી પોતાના ખંભે રાખે છે, સરસ મજાની ભગવાન શ્રી હરિ વેણુ ધારણ કરે છે, ભગવાનની કેળે સુંદર મજાનો કંદોરો છે અને ભગવાન સુંદર મજાનું રૂપ નટવરનું છે, આ ભગવાનનું સ્થૂળ રૂપ થયું ને,
गांधीधाम ની ગલીઓમાં માં આટા મારતો હોય ને પીળું પીતાંબર પહેરી અને વાકડિયા વાળવાળો અને હાથમાં મોરલી વાળો લઈને નીકળે, એટલે આપણે વિચારીએ કે ભાઈ આ કોક નાટક કંપનીમાંથી ભાગેલો લાગે છે. બોલો નારાયણ. ઈ આવીને તમને એમ કહે આઈ એમ કૃષ્ણા તો તમે માનશો? માનો ખરા? હા હાચું બોલજો. માવડિયું બોલો તો ખરા. આ હું તમારા બાળક જેવો છું, બિલકુલ શરમ ન રાખશો. અહીંયા જેણે કરી શરમ એના ફૂટ્યા, બોલો તો ખરા. જેણે કરી નહીં બોલે, જેણે કરી એના ફૂટ્યા. હું નથી બોલ્યો. જીવનમાં પ્રભુને સમર્પિત થઈ જવાનું. જે ભગવાન હરિને સમર્પિત થઈ ગયા છો, હરિને બહુ વાલા છે, વળગી જાઓ કૃષ્ણને. ટુ બી કનેક્ટ વિથ કૃષ્ણ. મને એક સૂત્ર એક મલ્ટીનેશનલ કંપનીનું બહુ ગમે છે, કનેક્ટિંગ ઇન્ડિયા. હું તો એમ કહું કનેક્ટિંગ વર્લ્ડ, નોટ કનેક્ટિંગ વર્લ્ડ ઓનલી, કનેક્ટિંગ યુનિવર્સ. ભગવાન જો હે ના વો પૂરે જગત કે ગુરુ હૈ. ઉસ જિસ હાઇટ સે ભગવાન કૃષ્ણને ગીતા ગાઈ, વહાં સે પૂરી દુનિયા એક વિશ્વ કા છોટા સા, વો કહેતે ના પક્ષી કા માલા જૈસા. જ્યાંથી ભગવાને ગાયું, શું ગાયું? ગીતા ગાઈ. કેવી સરસ મજાની ગીતા છે. તો ભગવાન કૃષ્ણને તમે ઓળખવા જાઓ, વૃંદાવનની ગલીઓમાં ક્યાંક મળી ગયો તો કૃષ્ણ કેવો છે કેમ ઓળખશો? તો 132 અક્ષરમાં એનું વિઝિટિંગ કાર્ડ છે. બોલો નારાયણ. જો તમારે સાંભળવું હોય, આદિપુર વાળા ને ગાંધીધામ વાળા કહેતા હોય તો ગાઉં. તમારે સાંભળવું છે પણ હું, ધેર ઇઝ વન કન્ડિશન, હું એકલો ગાઈશ નહીં ભાઈ, તમારે સાથે ગાવું પડશે. ગાશો? અડધા હા બોલે છે, અડધા બોલતા જ નથી. ગાશો? હાથ ઉઠાઈ ગઈ. સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય, વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વોત્પત્યાદિ હેતવે, તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય, શ્રી કૃષ્ણાય વયમ નમઃ, 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 શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જો ભગવાન કૃષ્ણ કોઈક જગ્યાએ આપણને મળી ગયા તો ભગવાન કૃષ્ણને ઓળખવો કેમ? બોલો નારાયણ. દાખલા તરીકે આપણે વાડીમાં આટા મારીએ છીએ. હમણાં મને ગઈકાલે જ વાત કરી, આપણી વાડી હોય, આપણું ખેતર હોય, આપણું મકાન હોય, આપણી દુકાન હોય, 24 કલાકમાંથી એક વાર ભગવાન અહીં નહીં આવતો હોય? આવતો જ હશે ને, દ્વારકા નજીક છે ને. બોલો નારાયણ. તો ક્યારેક ભગવાનને મન થતું હશે તો આ કચ્છની આ ધરતીમાં, કારણ કે કચ્છનો ક અને કૃષ્ણનો ક ક્યારેક ક્યારેક કાંટો મારતો હશે. તો જ્યારે આવે ત્યારે એને ઓળખવો કેમ? બોલે ઓળખવાની એક ટ્રીક છે. બોલે કેમ આ કૃષ્ણ હોય? સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય, જ્યાં સત્ય હોય,
જ્યાં ચિત કહેતા ચૈતન્ય હોય અને આનંદ કહેતા મોજ જ્યાં હોય, આ ત્રણેય વસ્તુ જ્યાં વસી હોય મારા બાપ, ત્યાં કૃષ્ણ છે. જેના જીવનમાં ઓલવેઝ માણસ સત્ય બોલતો હોય, બોલો નારાયણ. હું એમ નથી કેતો બિઝનેસ ધંધો કરતા હોય એટલે માણસ થી ક્યાંક ખોટું થતું હોય, બટ નેચર. પણ સત્યનો આશ્રય રહેવા વાળો માણસ હોય, અને એ આ કલિકાલમાં બહુ કઠણ છે. આવો હા ચૂકેજો, સત્યના આશ્રય રહેવું કેટલું કઠણ છે. બધું હેલું છે, પણ સત્ય બોલવું 24 કલાક. કોક એમ કે ભાઈ 24 કલાક મૂંગો રહે તો રહી શકશે, પણ 24 કલાક સાચું બોલતો નહીં બોલી શકે. આપણે તો આપણી ડાયરી જાણતા હોઈએ ને, ખોટે ખોટું કેવું હોય તો કે ટેસ્ટિંગ મશીન હોય સત્ય અને ખોટાનું. તો એક માણસને કીધું કે તું ઓલવેઝ સાચું બોલે છે, કે હા ઓલવેઝ સાચું બોલું છું. તો કે આ મશીન ઉપર બેસીને બોલ, તો કે ઓલવેઝ સાચું બોલે છે, કે હા ઓલવેઝ સાચું. ઓલાએ કીધું કે નો નો નો. અને અત્યારનો માણસ તો એવો સ્માર્ટ થઈ ગયો કે મશીનને પણ ધોખો આપી દે, બોલો નારાયણ. એને અટવાવી દે, એને મૂંઝવી દે. માણસ સત્યના આશ્રય બહુ કમ રહી શકે છે, ઓછા લોકો હોય છે જે સત્યના આશ્રય રહી શકતા હોય. જેના જીવનમાં સત્ય છે, જેના જીવનમાં ચૈતન્ય સ્વરૂપ સ્ફૂર્તિ છે, જીદના બે અર્થ થાય, એક જ્ઞાન થાય, એક ચૈતન્ય તત્વ થાય, અને ત્રીજું થયું આનંદ. જે માણસ 24 કલાક ઉતરેલ કઢી જેવું મોઢું લઈને બેઠો હોય એને કૃષ્ણ ન મળે. ઘણા એમ કે હાઉ સિરિયસ થઈને બેઠા હોય, શું થયું ભાઈ, કેમ એટલો બધો અપસેટ છો? તો કે કઈ નહીં, આજ હવાર દૂધ ફાટી ગયું, બોલો ના. છોટી છોટી બાતો મેં આદમી દુખી બડા હો જાતા હૈ. ઇસ બાત કો નોટ કરિયો પ્રભુ, છોટી છોટી બાત જીવ કો અપસેટ કર દેતી હૈ. નાની નાની વાતોમાં જીવ એટલો બધો અટવાઈ જાય છે, એનો મૂળ આનંદ ભૂલી જાય, હું કોણ છું ભૂલી જાય છે. જગતનો નાથ એનો હું બહુ પ્યારો દીકરો, આખા એ જગતને જે ચલાવે છે, આખા એ જગતને જે ઉત્પન્ન કરે છે, આખા એ જગતનો જે નાશ કરે છે, જગતપતિનો દીકરો હું છું. જીવનમાં કોઈ પણ પાપ કરવા જાવ ને એ પેલા 10 વખત વિચારી લેજો, હું ક્યાં કુળથી ઉત્પન્ન થયો છું, મારું કુળ કયું, મારું કુટુંબ કયું, મારું ખાનદાન કયું, મારું ઐશ્વર્ય કયું. આપણે તો ઋષિ મુનિઓના સંતાન છે. તો યાદ રહ્યું પેલું સૂત્ર, સચ્ચિદાનંદ રૂપાય, બોલો સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન કૃષ્ણનું રૂપ કેવું છે? બોલે સત, ચિત અને આનંદ. સત એટલે સત્ય, ચિત એટલે જ્ઞાન અથવા તો ચૈતન્ય, અને આનંદ કહેતા મોજ. આનંદ કહેતા કેવલ આનંદ. ભગવાન કૃષ્ણએ ગોકુલમાં લીલાઓ કરી તો ભગવાન કૃષ્ણએ આનંદપૂર્વક લીલા કરી. નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રસ રમંતા મારી નખડી ખોવાણી, નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રાસ રમંતા મારી નથડી ખોવાણી, નાગર નંદજી ના લાલ, નંદજી ના લાલ, રાસ રમંતા મારી ન
जड़ी हुई तो रस रवनता मारी नथड़ी खोवाना जड़ी हो तो रस रवनता मारी नथड़ी खोवाना। तो भगवान कृष्ण रास रम्या गोकुल में, ભગવાન કૃષ્ણ બધાને આનંદ આપ્યો છે, કોઈને દુખી નથી કર્યા, દુખી તો પછી થયા વિયોગથી, દુઃખ દુઃખ નથી, કૃષ્ણના વિયોગથી થયેલું દુઃખ પણ સુખનો એક આભાસ છે, કારણ કે બ્રહ્માનંદનો ભાસ। ભગવાન કૃષ્ણએ સૌને સુખી કર્યા છે, કોઈ તત્વ વિખૂટું પડે તો એનું પણ સુખ હોય, દુઃખ તો હોય પણ દુઃખ જ્યાં પૂરું થાય એટલે સુખ શરૂ થાય છે। દુઃખ ખરાબ નથી યાદ રાખજો, અને સુખ બહુ સારું નથી, દરેક સુખના અંતમાં દુઃખ રહેલું છે અને દરેક દુઃખના અંતમાં સુખ રહેલું છે। તો ભગવાન કૃષ્ણનું સુંદર સ્વરૂપ છે સચ્ચિદ આનંદ, એનું રૂપ છે સચ્ચિદ આનંદ। વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય એમનું કાર્ય છે, આ સંસાર બનાવે છે ભગવાન, ચલાવે છે ભગવાન, વિનાશ કરે છે ભગવાન। કોઈક તમને આવીને એમ પૂછે કે ભાઈ તમે શું કામ કરો છો, શું બિઝનેસ કરો છો, હવે એવી રીતે ભગવાન કૃષ્ણને પૂછે કે તમે શું બિઝનેસ કરો છો, તો કે જગત બનાવું છું, જગત ચલાવું છું, જગતનો વિનાશ કરી નાખું છું, બોલો નારાયણ। કોઈક સરખા હાલે મારી હારે તો વાસળી વગાડું છું, અને હરખા ના હાલે તો કાનની નીચે વગાડું છું, વગાડે તો છે, બજાના ભગવાન કા કામ। 5000 વર્ષ પહેલા સાહેબ જે વાસળી વાગી એ વાસળીની તાન આજે પણ અહીંયા આદિપુરમાં સંભળાય છે। ભગવાન કૃષ્ણની વેણુમાં એ શક્તિ છે કે હજારો વર્ષ સુધી એની ગુંજ કાનમાં લોકોને છે, અને ભગવાન કૃષ્ણના શબ્દમાં એ શક્તિ છે કે 5000 વર્ષ પછી પણ લોકોના કાનમાં હજી પડ્યા છે। ભગવાને જે ગાય એ ગીતા, અને ભગવાને જે કહ્યું એ ભાગવત। જે ભાગવત તમે અહીંયા કથાના મંડપમાં સાંભળો છો, યુ નો એનું મૂળ કોણ છે? જે ભાગવત તમે આ કથાના મંડપમાં સાંભળી રહ્યા છો, જેનું મૂળ છે આદિ નારાયણ વિષ્ણુ, ભગવાન નારાયણ। ભગવાન નારાયણે બ્રહ્માજીને આપ્યું, બ્રહ્માજીએ દેવર્ષિ નારદને આપ્યું, દેવર્ષિ નારદે એ ભાગવત વેદવ્યાસજી મહારાજને આપ્યું, વેદવ્યાસજી મહારાજે 4 શ્લોકના 18000 શ્લોક બનાવ્યા, અને એ શ્લોક સુખદેવજી મહારાજને આપ્યા। સુખદેવજી મહારાજે ગંગાને કાંઠે અનશન વ્રત ધારણ કરી અને એ કથા સંભળાવી છે। સૂત નામના પુરાણીએ શૌનક નામના ઋષિઓને આપ્યું છે, સુખદેવજીએ પરીક્ષિતને આપ્યું છે। ઘણા લોકો અમને પ્રશ્ન કરે કે ઘણા કહે કે ભાઈ કથા તો ગંગાજીને કાંઠે જોઈ, એ વાત સાચી? બોલે કથા ગંગાજીને કાંઠે હોય કે ન હોય એ વાત તો પછીની છે, જ્યાં કથા બેસે ત્યાંથી ગંગાજી નીકળતા હોય છે। તમારા અને મારા જીવનનો બાપ અનુભવ છે કે જીવનના બધા પ્રશ્નોનો જવાબ ભાગવતથી મળી જાય છે। હજી તો તમે વિચાર કરતા હોય કે આવો ક્વેશ્ચન કરું, બોલો નારાયણ, ત્યાં તો ભાગવતજી જવાબ આપી દે, તો માને કોણ? ભગવત તત્વ છે
પૂછ્યા પેલા તમને એ અર્થનો જવાબ મળી જાય. આ ભગવત તત્વ છે, આ કૃષ્ણ. અને યાદ રાખજો, ભાગવતજી તમારા આંગણે આવ્યા છે તો કોઈ ગ્રંથ આવ્યો છે એવું ન સમજજો. આજ ભગવાન હરિનારાયણ પોતે તમારા આંગણે આવ્યા. ભગવાન જયારે સ્વધામ ગમન કરે છે, ઉદ્ધવજી મહારાજ ને પૂછે છે, હે ઉદ્ધવ હું જાઉં છું. ઉદ્ધવજી મહારાજ આવી ભગવાન કૃષ્ણના ચરણ પકડ્યા છે, બાપ અમારી કઈ ભૂલ થઈ હોય તો માફ કરો પ્રભુ, અમને તમારી હારે લઈ જાઓ. ભગવાન કૃષ્ણ કહે છે, હે ઉદ્ધવ તમે અહીંયા રહો, જવાનું મારે છે, ટાઈમ મારો છે. બોલો નારાયણ. પોતાનો ટાઈમ બેડ ચાલતો હોય ને એના માટે બીજાને દુખી ના કરાય. બોલો નારાયણ. ભગવાન કૃષ્ણ પોતે આચરણી બતાવે છે, મારો સમય છે, ઉદ્ધવ તારો નથી. ઉદ્ધવજી મહારાજ ભગવાન કૃષ્ણના ચરણોમાં પડી ગયા, બાપ મને હારે લઈ જાઓ. I want to come with you. મુજે આપકે સાથ આના હૈ પ્રભુ. ભગવાન કૃષ્ણ કહે, ઉદ્ધવ તમારે જો મારી કઈક આજ્ઞા માનવી હોય ને તો હા, તો એક કામ કરો, આ ગ્રંથ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ, આનો રોજ પાઠ કરજો. હું એમ નથી કેતો કે રોજ એક અધ્યાય કરજો, હું એમ નથી કેતો રોજ એક સ્કંદ કરજો, હું એમ નથી કેતો કે રોજ આટલો જ કરજો, જેટલો જચે એટલો કરજો. નિયમ એટલા જ રાખવા ડિયર, જેટલા જચે જેટલા પચે. તમારું બોડી જેટલું કયું કરે એટલું જ કરો. નોટ ડાઉન ધ પોઈન્ટ. ઘણા લોકો એમ કે ભાગવત કથા કરતા હોઈએ તો આપણે આટલું કરવું જોઈએ, આમ જ કરવું જોઈએ, આમ જ કરવું જોઈએ, આમ જ કરવું જોઈએ. ધેર ઇઝ નો. ઘણા લોકો પૂછતા હોય, મહારાજ અમે બે ટાણા ત્રણ ટાણા ફલાહાર કરીને કરીએ. મારો કૃષ્ણ કોઈને બંધનમાં રાખતો નથી. બીજા કોઈ કરાવતા હોય તો એમને મુબારક, પણ હું એમ કહું છું, એક ટાણું જમાય તો એક ટાણું જમો, બે ટાણા જમાય તો બે ટાણા જમો, ત્રણ ટાણા જમાય તો ઝપટ કરો. બોલો નારાયણ. પણ એટલું ન જમો કે મારી કથાના મંડપમાં આવી અને પછી ઝોલે ચડો. યુ નો, કથા મેં ડિસ્ટર્બન્સ નહીં હોના ચાહીએ, બસ દેર ઇઝ વન કન્ડિશન. ઘણા લોકો એમ કહે કે કથા ચાલતી હોય એ સમય જમીન ઉપર શું, આવો નિયમ છે. નિયમ ઘણા બધા છે, એ બધા આપણે પાળી શકીએ નહીં. પાળો તો વેરી ગુડ, અચ્છી બાત. નખ ન કપાય, વાળ ન કપાય, આ બધા નિયમો અચૂક પાળવા, પાળ્યા જેવા છે. અખંડની ઉપાસનામાં બેઠા એટલે અખંડ બ્રહ્મચર્યનું વ્રત ધારણ કરાય. નારાયણ. અને આ નિયમો માત્ર શ્રોતા માટે નથી, ઈ તમને કહી દઉં, વક્તા ને લાગે. મમાપી નિયમા હિયતે ભવંતુ ભવતામપી. ચુસ્ત પાળવા જેવા જે નિયમો છે એવા પાંચ નિયમો અચૂક પાળવા. પણ જમીન ઉપર હોઈ જાવ ને પછી કળે રહી જાય. બોલો નારાયણ. બીજેથી કથામાં મંડપમાં બેસવાની વાત જુદી રહી ને પછી ડોક્ટરને ગોતીએ, એની કરતા બેડ ઉપર શું. પણ જેટલા નિયમ નથી પાળી શકતા, પાંચ મહત્વના છે એ તમને કહી દીધા છે. બાકીના એક નિયમ દીઠ એક નારાયણના નામની માળા જપવી, ભગવાન હરિનારાયણ આપણા મનોરથો પૂરા કરે છે. પ્રભુ નારાયણ નામ યાદ રહે ને તો બધું ઓકે. ભગવાનનું નામ સ્મૃતિમાં રહે, ઓલવેઝ બધું બરાબર છે. તો ભગવાનનું રૂપ કેવું છે? સચ્ચિદાનંદ રૂપ છે. ભગવાનનું કાર્ય શું છે? વિશ્વોત્પત્યાદિ હેતવે.
इत्यादि हेतवे त्रीजु कार्य भगवान नु क्यू बोले मारी कथा जेने श्रवण नथी करी बोलो नारायण जेने एना जीवन में कोई दी सत्य नु पालन नथी करी जेने जीवन में कोई दिवस कोई नु हारू नथी करी नथी करी जे मानस संसार मा ऑलवेज पाप करतो करतो भराई गयो खबर बालक भराई जाए खबर छे ઘણા બાળકનો જન્મ થાય ને એટલે આમ તો તંદુરસ્ત હોય પણ શરદી લાગે એટલે ભરાઈ જાય, ભરાઈ જાય એટલે શરીરમાં આ બધામાં કફ જામી જાય. બોલો નારાયણ. પછી માં શું કરે? એને દવા આપે, છાતી ઉપર બામ અથવા તો જે કંઈ કહેવાય વિક્સ કે લગાડે. બોલો નારાયણ. વિક્સ લગાડે ને એટલે ખોખડિયું થઈ ગયું એ બધું બહાર નીકળી જાય. ટ્યુબલાઇટ થશે, ઘણા બાર ગયા પછી ખબર પડશે આને શું કીધું. આને ટ્યુબલાઇટ કહેવાય. બોલો નારાયણ. કારણ કે આમાં તો મીઠાઈ આવે, આમાં ફરસાણી આવે, આમાં બધું આવશે. તમને અરુચિ ન થાય એટલા માટે માં જ્યારે કડવી દવા પાય ને બાળકને ત્યારે એને ભેગું થોડું થોડું મધ પણ પાય છે. શું કામ? કારણ કે બાળકને બિલકુલ કડવી ન લાગે. તો ભગવાન સચ્ચિદાનંદ રૂપ છે. વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લઈ કરવું ભગવાનનું કામ છે. અને ત્રણ પ્રકારના તાપને, ત્રણ પ્રકારના પાપને વ્યક્તિના જીવનમાં બાળી નાખે છે ભગવાન. બોલો નારાયણ. ઉનાળાના ધોમ ધકતા તાપમાં તમે બધા અહીંયા બેઠા છો, નથી લાગતું કે આ પરસેવો નીકળે છે, એને ભેગું બીજું કંઈક નીકળે છે. બોલો નારાયણ. જે જીવાતમાં ભગવાનની કથામાં ઉનાળાના સમયમાં ધોમ ધકતા તડકામાં, નહીતર એસી ચાલુ કરીને રૂમમાં સૂઈ શકાય. બોલો નારાયણ. પણ જે માણસ ભગવાનના મંડપમાં બેસી અને ભગવાનની કથા સાંભળે છે ને પ્રભુ, એના પરસેવાના પ્રસ્વેદ બિંદુ સાથે એના પાપ બહાર નીકળી જાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, દંભ, પાખંડ, મૃષા. ઘણા લોકો એમ કહે કે ભગવાનને કોઈ દી જોયા નથી ને આટલી આટલી કથા, આટલા આટલા રૂપિયાને કથામાં વાપરવા, આ તો ટાઈમ વેસ્ટ અને મની વેસ્ટ છે, આવું કહેવા વાળા લોકો આ દુનિયામાં છે. બોલો નારાયણ. સારું કાર્ય કરતા હોય કદાચ એમાં દ્રવ્ય ના આપે, સાચી હારી સલાહ ના આપે તો કઈ વાંધો નહીં, પણ ઘણા આવે અવળે માર્ગે ચડાવવા વાળા છે, આ ધંધો ન કરાય, રસ્તો હારો કરી નખાય, રસ્તો તું હારો કર, અમે આ કેળો હારો કરીએ. બોલો નારાયણ. આટલા રૂપિયા આમાં વાપરો છો, ટાઈમ વેસ્ટ છે, મની વેસ્ટ, મની વેસ્ટ છે. બોલે ટાઈમ મની વેસ્ટ નથી, તું વેસ્ટ છો. કે કોઈક માણસને જુદા માર્ગે ભટકાવે છે. ધર્મનું કાર્ય થતું હોય, કોઈના માર્ગમાં તમે ફૂલ ન બિછાવી શકો તો કઈ વાંધો નહીં, કોકના માર્ગના કાંટા તો ન બનો બાપ, કાંટો ન બનવું કોઈના માર્ગમાં. તો ભગવાન ત્રણ પ્રકારના તાપને હરે છે. કયા કયા તાપ? આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધીને હરી લે મારો નાથ, મારો હરી. રોગ હર, હાથ ઊંચા કરી, રોગ હર, પાપ હર, શત્રુ હર, હરી હર, હરી હર, રોગ હર, રોગ હર, પાપ હર, પાપ હર, શત્રુ હર, શત્રુ હર, શત્રુ હર, હરી હર, હરી હર.
रोग को हटे। भगवान श्री हरि नु नाम एटले हरति भक्तानाम क्लेशम रोगम पापम भयम दुखम वा। जे भक्तों ना रोग ने पाप ने भय ने शोक ने हरि ले ए छे हरि। हरि नो अर्थ तमने काल को पूछो तमे जवाब आपी शको ने। जे भगवान हरि ले छे ए हरि छे। तो आधी व्याधि ने उपाधि ने हरवा वाला भगवान श्री कृष्ण ने अमे एकला नहीं अमे बन्ने नहीं अमे बधा साथे मळी ने वंदन करीए छीए। अगलना एक श्लोक में श्री सुखदेव जी महाराज ने वंदन कर्या छे। यम प्रव्रजन्त मनुपेतम अपेत कृत्यम द्वैपायनो विरह कातर आजुह पुत्रे तन्मयतया धरभूहिने तौ सर्वभूत हृदय मुनिमा नानकड़ू बालक जन्मतानी साथे मातानी ओर ने पोताना खभे नाखी अने भाग्यु छे। बालक जन्मे तो कोई दी भागे आ बालक भाग्यो। माना अंग थी उत्पन्न थयेलू बालक छे। मा एटले बालक एटले शुं छे बोले मातानुं अंग ए बालक छे अने पितानो आत्मा ए बालक छे। उपनिषद वाक्य कहे छे आत्मा वै जायते पुत्रः। आत्मा थी ज बालक नो जन्म थाय छे। तो आगळ आगळ बालक ने पाछळ पाछळ पिताजी हे पुत्र न जाओ रुक जाओ। केवा वाला कोई सामान्य नहीं वेद व्यास जी महाराज पोते छे जेणे वेदों नो विस्तार कर्यो। चार वेद पेलो एक ज वेद हतो प्राचीन ऋग्वेद। पण ऋग्वेद बहु मोटो हतो पछी वेदों नी वातो ने लोको समझता नहीं। ऋषिओए साधु संतोए निर्णय कर्यो કે આ વેદોની વાતોને લોકો જચશે નહીં કોકને જચશે નહીં તો પચશે નહીં તો કોઈ સાંભળશે નહીં સાંભળશે નહીં તો કોઈ વેદોનું અનુસરણ કરશે નહીં। હવે શું કરું? વેદ વ્યાસજી મહારાજે એક વેદના ચાર ભાગલા કર્યા ચાર વેદ બનાવ્યા। એક વેદનું નામ છે ઋગ્વેદ। હાઉ મેની વેદાસ આર ઇન હિન્દુઇઝમ? ફોર વેદાસ ઋગ્વેદ यजुर्वेद सामवेद अथर्ववेद। ऋग यजुः साम अथर्वाख्याः वेदाश्चत्वार उद्धृताः। पेलो वेद कयो थयो? ऋग्वेद। टेल मी पेलो ना बोल्या भूख लागी लागे छे 12:30 થયા ને એટલે બોલો નારાયણ। પેલો વેદ બીજો ચલો પેલા હું બોલી જાઉં છું। પેલો ઋગ્વેદ પેલો બીજો યજુર્વેદ ત્રીજો સામવેદ અને ચોથો અથર્વવેદ। પેલો ઋગ્વેદ બીજો યજુર્વેદ ત્રીજો સામવેદ ચોથો અથર્વવેદ। આમાં ક્યાંય આયુર્વેદ નથી આવતો બોલો નારાયણ। ઘણા પાંચમાં ગણા આયુર્વેદ છઠ્ઠો ગણાવે ધનુર્વેદ। ધનુર ઉપડી જાય એટલા વેદો બોલો નારાયણ। તો ઋગ્યજે ઋગ્યજુ સામથર વાખ્યા વેદાસ ચત્વાર ઉદ્ધૃતા ચાર વેદ મેં પ્રભુ। વેદો કા જિન્હોને વિસ્તાર કિયા ઉસકા નામ પડા વેદ વ્યાસ। વેદ વ્યાસજી મહારાજે પુરાણોની રચના કરી। વેદોની વાતો લોકોને જચતી નહોતી પચતી નહોતી એટલે પુરાણ બનાવવા કમ્પલસરી થયા। બીકોઝ વેદાસ આર ટુ મચ ટફ સમજને કે લીએ બડે ટફ હો રહે થે વેદ। તો ઉસકો સમજાને કે લીએ વેદ વ્યાસજી મહારાજને વેદો કી બાતો કો પુરાણો મેં લાકર સુનાયા।
ઘણા લોકોને દૂધ પચતું ન હોય, બોલો નારાયણ. ઘણાને ઘી પચતું ન હોય, ઘણાને માખણ પચતું ન હોય. તો એની તાસીરને અનુરૂપ, એના શરીરને અનુરૂપ જે એને જચે, જે એને પચે એવી વસ્તુ એને ખવડાવવી પડે ને. બોલો ન તો એક મૂર્તિઓ એના સસરાના ઘરે ગયો, બોલો નારાયણ. તો સાસુમાં એ જમવા બેસાડ્યો, હવે સીટીનો મૂર્તિઓ, એને કોઈ દી દેશી ઘી ખાધું નહીં. સાસુમાં એ દેશી ઘી પીરશું લાપસીમાં, તો લ્યો જમાઈ રાજ આ થોડુંક દેશી ઘી ખાવ. તો દેશી ઘીની સુગંધ આમ આમ હુંઘી ને, એટલે ભાઈ બેભાન થઈ ગયો, બેહોશ થઈને પડી ગયો. ઓલા વિચારમાં પડે, કાને થયું, હું બિચારો પહેલી વાર આવ્યો, બીમાર પડ્યો. ભાઈ, એ ભાઈ ઉઠ. એ ઉઠ્યો નહીં. બે જણાએ ઉઠાડવાનો પ્રયાસ કર્યો, તો ઈ જે મૂર્તિઓ ની એની બેન ભેગી હતી, એક કામ કરો, તમારા ઘરમાં ડાલડા છે? તે કે હા છે. તે કે લાવો ડાલડા, લઈને જરા ખૂંગાડ્યું, ભાનમાં આવ્યું. આ ઈ જ ખાય જેનો જે આહાર. ઘણા દેશી હતે ને, વેદોની વાતો અઘરી છે, દેશી ઘી જેવી છે, બોલો નારા. કઈ હવે ડાલડા તો ખવડાવાય નહીં, બોલો નારાયણ. પણ એને થોડું હળવું કરી નાખ્યું. વેદોની વાતો જે અઘરી અઘરી હતી, એને પુરાણોમાં થોડીક હળવી કરી નાખી. ફેટ વાળું દૂધ હતું ને, એમાં ફેટ ઓછા કરી નાખે. દૂધ તો ખરું જ, ફીણા કાઢી નાખે, ફેટ કાઢી નાખે. ગામડામાં રહેતા હતા. માણસ સુખી ક્યારે છે એની પરિભાષા મને નથી સમજાતી સાહેબ. ગામડામાં રહેતા હતા, ખેતરમાં કામ કરતા હતા, ખેતી કરતા હતા, અને લીમડાને છાંયે એમ કહેવાય કે બેઠા હોય ને ભાત લઈને બેન આવે, આવી અને ભાઈ જમે, અને લીમડાને છાંયે પાણાને ટેકે માણસ સુઈ જતો હતો. એ નહીં, માણસે 5 વીઘા વેચી, બોલો નારાયણ. સિટીમાં ગયો, ત્યાં બિઝનેસ કર્યો, ધંધો કર્યો. ઓલી તૂટલી થાળીમાં 3 રોટલા ડુંગળીને ગાંઠિયો ખાઈ જતો, બોલો નારાયણ. ખૂબ કમાણો, ખૂબ મોટા મોટા બંગલા, ગાડીઓ, નોકર ચાકર, આ બધું થઈ ગયું. ઘરમાં બધી સંપત્તિ, ચાંદીની થાળીમાં જમવા બેઠો. પણ વધ્યું શું ખબર છે? 2 ખાખરા ને 1 ચા. માણસ પેલા સુખી હતો કે અત્યારે સુખી છે? એક વાત સુખની પરિભાષા મારા બાપ જો સમજાઈ જાય ને, તો જીવન માણસ જીવી ગયો ગણાય. તમારી પાસે કેટલું છે એનું મહત્વ નથી, તમે કેવી જગ્યાએ વાપરો છો એનું મહત્વ છે. નહીતર હું આયે રૂપિયાવાળા નથી પડ્યા ભારતમાં. રૂપિયાવાળા છે જ, પણ ક્યાં વાપરવું, બોલો નારાયણ. એનો વિવેક. જો દ્રવ્ય સારું હોય, જો રૂપિયા સારા હોય, તો ધર્મના કામમાં વપરાય. જો દ્રવ્ય સારું ન હોય ને, તો બીજા ઘણા બધા રસ્તા છે, બોલો નારાયણ. રૂપિયા વપરાવાના એ ઘણા કેળા છે. દાન, ભોગ અને નાશ 3 ગતિ રૂપિયાની છે. કાં તો દાન કરો, દાન ન કરો તો ભોગ કરો. કાં કોકને લાડવા ખવડાવો, બોલો નારાયણ. જો લાડવા નથી ખવડાવી શકતા તો ખાઓ પેટમાં. જે લાડવા ખવડાવતા નથી, લાડવા ખાતા નથી, એની ત્રીજી ગતિ થાય નાશ. એના રૂપિયા હોય ને તિજોરીમાં પડ્યા હોય તો લોભીના ધન, બોલો તો ખરા. હું નથી બોલ્યો. લોભ સકલ વ્યાધિન કર મૂલ. સકલ વ્યાધિયો કા મૂલ જો હે ના પ્યારે, વો લોભ હૈ. સર્વ દુઃખો નો બાપ જો હોય ને, તો એ કામ છે. જેટલા સંસારમાં પાપ થાય એના પાયામાં જઈને જોશો તો ખબર પડશે કે લોભ પડ્યો છે. કે ધર્મનું કામ, જેના મનમાં લોભ હોય ને એનાથી સારું કામ થાય નહીં. એક ભાઈ નતો, ઉનાળાના સમયમાં 1.5 રૂપિયાનું દાન દેવા નીકળ્યો સાહેબ. તો ઘરેથી નીકળ્યો મંદિર સુધી, તો ઘરથી આવ્યો મંદિર નજીક આવે, મંદિર આવ્યું ને ત્યાં સુધીમાં 150 વાર રૂપિયા જોઈ લીધું. હમણાં વિયો જાય, હમણાં વિયો જાય, હમણાં વિયો જશે, હમણાં વિયો જશે. મંદિરની ચોખટ સુધી પહોંચ્યો, મંદિરના
दादरा सुधी पहुंचो जोयू हमणा भयो जशे उनाळानो समय मंदिरना भगवानना गोलकनी पासे जईने उभो रह्यो जईने जोयू ने तो ओली मुठ्ठी वाली होय ने तो परसेवो थई जाय तो परसेवो वाला रूपिया हवा रूपिया जोयो रोमा नहीं जवा दो एम करीने खिस्सामां मूकी दीधो आप्यो नहीं ઘરે પાછો ફરતો હતો ને તો ખિસ્સામાં મારો નાથ જાણે ક્યાંકથી કપડાં ધોવામાં કે કંઈક ફૂટી ગયું હશે તો 101 રૂપિયા ખિસ્સામાં ડાબા પડ્યા હતા એ પડી ગયા લોભીન ધન આ તેદીની કહેવત પડી લોભ સકલ વ્યાધિન આ સંસારમાં બધી વ્યાધિઓનું મૂળ મારા બાપ લોભ છે સંસારમાં કામનાઓ જે છે માણસને મારવા વાળી છે હે ભગવાન હે નારાયણ હે કૃષ્ણ અમારા જીવનમાં કામનાઓ ન જાગે બાપ અમને કામનાઓથી આઘાર આવે છે અમારા મનમાં હારી કામના થાય અમને એમ થાય કે જગદંબાનો આવો શૃંગાર કરવો છે અમને એમ થાય ઠાકોરજીનું આવું કામ કરવું છે એવું જરૂરી નથી કે ધર્મના કાર્યમાં તમને એમ લાગે કે તમારી બાજુમાં કોઈક બહુ જરૂરિયાત વાળો માણસ છે એજ્યુકેશન એ ભણતરના રૂપિયાના ભાવે ભણી શકતો નથી એને ભણાવજો ધર્મ થશે કોઈ એરિયામાં મેડિસિનના ભાવે લોકો દુખી થાય છે એને 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 મેડિકલની સેવા આપવી ઘણા ધર્મ હે દિવાળી જેવું પરબ હોય તમારા છોકરાઓ સરસ મજાની મીઠાઈઓ ખાતા હોય તમારા છોકરાઓ સરસ મજાના ફટાકડા ફોડતા હોય અને તમારા પડોશમાં છેલ્લા ઘરમાં ચૂલો ન પ્રગટ્યો હોય એના ઘરમાં જઈને મીઠાઈઓ આપી આવજો મારો કાળિયો ઠાકર રાજી થશે મારો હરિ રાજી થશે ધેર ઇઝ નો ઇફેક્ટ વિધાઉટ કોઝ કોઈ કારણ વિના કોઈ કાર્ય બનતું નથી અને તમારો દિવસ સારો હોય ને તમારી પાસે માગવા વાળા તો જ આવે જો તમારો દિવસ સારો હોય બોલો નારાયણ વેદોમાં જ્યારે અમારા વિદ્વાન બ્રાહ્મણો જ્યારે વિધિ કરાવતા હોય ત્યારે યજમાન પાસે બોલાવડાવે છે યાચિતારશ્ચન હસંતો સંતવો યાચિતારહ યાચિતારશ્ચન હસંતો સંતવો યાચિતારહ અમારી પાસે માગવા વાળા આવે આવું માગ્યું છે ભગવાનની પાસે હે ભગવાન તમે અમારા ઉપર રાજી થયા હોય તો અમારો વંશ વેલો આગળ એવો વધે કે અમારા પિતૃઓ રાજી થાય ભગવાન તમે જો અમારા ઉપર રાજી થયા હોય હે ગોવિંદ હે મારા નાથ તો અમારે આંગણે માગણ આવે અમારે આંગણે અતિથિ આવે અમારે આંગણે જગતનો નાથ આવે અને જ્યારે દેવામાં માણસનું મન મોટું બને ત્યારે હરિ પોતે વામન વિરાટ વામન થઈને આવે આમ તો મારવા વાળો છે માગવા આવ્યો છે ક્યું ક્યુંકિ બલ જિસમે હોતા હૈ વહી બલી હોતા હૈ હે નાથ અમારી અંદર અમારા બાહુમાં એટલું બળ આપો કે અમે લોકોને ખવડાવી શકીએ અમે એને આપી શકીએ ધર્મ કરે કોઈ દિવસ ધન નો ઘટે એની સહાયમાં ભગવાન રામ ઉભા રહે વ્યાધિઓ ઘણી આવે ઉપાધિઓ ઘણી પણ આધી વ્યાધિ અને ઉપાધિઓને હટાવવા વાળો મારો ગોવિંદ છે આગળ આગળ સુખદેવજી અને પાછળ પાછળ વેદ વ્યાસ ચાલવા લાગે હે સુખદેવ ન જાઓ ન જાઓ ન જાઓ રૂક જાઓ નહીં રૂકે સુખદેવ ચાલવા લાગ્યા છે જ્યાં સુખદેવજી આગળ છે વેદ વ્યાસજી પાછળ છે ત્યાં यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकाथर आजुः पुत्रेति
इति तन्मयतया तरवोभिनेदु हे तौ सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। हे पुत्र न जाओ, रुक जाओ। वेद व्यास जी महाराज रोके सुखदेव जी महाराज ने, पर सुखदेव रोकाया नहीं। प्रभु एवामा झाड़वा बोलिया, लीमड़ो ने वडलो ने पीपड़ो ने बदा बोलिया। एक जगह कथा करी हूँ नीचे आयो ना, तो एक श्रोताए मने प्रश्न कर्यो, बाप जी कथा बहु हारी, मजा आई, संगीत बहु सारू, बधी बातों में बहु मजा आई, पण एक बात गले घूटलो उतरी नहीं। बोलो नारायण। मैं पूछू शू भाई? बोले महाराज जाड़वा हो कोई दी बोलता हस? जाड़वा हो बोले मण हांभळे आ वात कोई दी? जाड़वा में थोड़ो जीव हो बोले। मैं कीधु बात हाची, जाड़वाओ बोले ए आपने संभळाय नहीं, कारण के जाड़वाओ संत छे, संतनी भाषा ने संत समझे, आपड़ी जेवा संसारी न समझे। शु काम? तो के आपड़ी भेगा आपड़ी बाजूवाळा छगन भाई न बोलता हो। बोलो नारायण। जाड़वू क्यांथी बोले? जाड़वू छे उपकारी छे, साधु छे, संत छे। આંબાનું ઝાડ હોય, નાનો એવો છોકરો હાથમાં પાણો લઈને જાય આંબાના ઝાડ ઉપર, કારણ કે ખાખડીનો સમય છે ને અત્યારે, કેરી આવવાની શરૂઆત થઈ ગઈ, આંબો યાદ આવ્યો, હાથમાં પાણો લઈ લુંબ હોય માં, અને ત્યાં જઈ અને બાળક નાનકડો એવો છોકરો ઘા કરે, શું થાય? ઉપરથી કેરી પડે? એક પાણો મારે અને પાંચ કેરી જો આંબો આપતો હોય, હવે એનો ઈ પાણો લઈને ઉભા રોડે નીકળો, જે ભાઈ પેલો નીકળે અને લમણે મારો, કેરી આપશે? કેરી નહીં, બીજા બે પાણા લઈને લમણે મારશે। યાદ રાખજો, સંત સરોવર તરુવર ચોથો વર્ષે નહીં। જાળવું છે સંત, સંત હૃદય છે, એટલા માટે ઝાડવું વારંવાર આપણને ફળ આપે છે। માણસ ઝાડવાના થડિયા કાપી નાખે, ઝાડવાની ડાળીઓ કાપી નાખે, ઝાડવાના પાંદડા લઈ લે, એને જરૂર પડે પૂજામાં તેના ઝાડવાના પુષ્પ લઈ લે। બોલો નારાયણ। અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે? ફૂલોને નીચોવી લીધી લીધા પછી એની દશાને કોણ પૂછે છે? આ તો મારા અને તમારા સંજોગ ઝુકાવે, બાકી કોણ ખુદાને પૂછે છે? ભગવાનને કોઈ માને નહીં સાહેબ, આ તો ભગવાન ક્યારેક ક્યારેક પરચા આપે છે ને એટલે માને છે, બાકી તો જીવ જ્યારે ભગવાન માના ઉદરમાં હોય જીવ, ત્યારે ભગવાનને કેટલી આજીજી કરે, હે ભગવાન મને આમ કરી દે, મને આમ કરી દે, મને આમ કરી, હે ભગવાન મને આમાંથી બહાર કાઢ, હે ભગવાન તમને જેન્યુઅન કમિટમેન્ટ આપું છું કે અહીંથી બહાર નીકળીશ એટલે તને ભૂલીશ નહીં। બોલો નારાયણ। આઈ વિલ ઓલવેઝ મિસ યુ, મેં આપકો સદૈવ યાદ કરુંગા પ્રભુ, મુજે બહાર નિકાલો। જીવ નવ નવ મહિના સુધી બાળક ભગવાનની સ્તુતિ કરે છે, અને જ્યારે ભગવાન એને બહાર કાઢે છે ત્યારે પહેલો શબ્દ શું બોલે? હું આ। જબ બચ્ચા રોતા હે ને તો પહેલે શબ્દ બોલતા હે હું આ, એટલે હું આયા ને તું ન્યા, એમ તું કોણ ને હું કોણ। જીવન મેં યાદ રખના, યદિ ભગવાન કો પાના હૈ તો ભગવાન કા હી હોકે રહેના પડેગા પ્રભુ, ભગવાન કો ભૂલ નહીં પાએંગે। સુખદેવજી મહારાજ જેવા જન્મ્યા, જન્મતાની સાથે ભાગ્યા છે માયાથી લિપ્ત ન રહેવા માટે, માયાને છોડવા માટે, પરીક્ષિત સુખદેવજી મહારાજને વેદવ્યાસજી મહારાજ રોકવા જાય છે, વેદવ્યાસજી મહારાજ સુખદેવજીને રોકી શકતા નથી। વૃક્ષો અને વેદ વ્યાસજી મહારાજ નો સંવાદ થયો છે। ભાગતા એવા
सुखदेव जी रोकता एवा वेद व्यास ने वंदन करिए। पेला कोले बोले भगवान कृष्ण ने वंदन करा, बीजा वेद व्यास जी ने सुखदेव जी ने वंदन करा, अने जम आदिपुर मां कच्छ क्षेत्र मां सुंदर मजाना भागवत जी नी कथा चाले छे, एम एक कथा चाले छे नैमिषारण्य क्षेत्र मां, एक कथा चाले छे गंगा जी ने कांठे, एक कथा सनत कुमारों नो संवाद चाले छे, एक कथा भगवान नारायण ने वेद व्यास जी महाराज वच्चे चाले छे, एक कथा वेद व्यास जी महाराज अने सुखदेव जी नो संवाद चाले छे, एक जे संवाद छे ए देवर्षि नारद अने वेद व्यास वच्चे चाले छे। आवी सुंदर मजानी कथाओ आले छे, बधे याद रहेशे। एक कथा विदुर अने मैत्री नो संवाद चाले छे, एक कथा भगवान नारायण अने उद्धवजी महाराज नो संवाद चाले छे, जेमा उद्धव ने भागवत नी दीक्षा भगवान श्री हरिए अंत काले आपी छे के आ भागवत जी उद्धव तमे राखो। बोलो नारायण। उद्धवजी महाराज कहे बापजी तमे व्या जशो अमे कोने आश्रय रहेशो। हे उद्धव जारे तमे मने मिस करो ने, बोलो नारायण, जारे तमने हूँ याद आऊ ત્યારે ભાગવતજી નું ગ્રંથ કાઢી અને એનો એક અક્ષર વાંચશો તમારી અંદર હું આવી બિરાજમાન થઈ જઈશ। ભગવાન શ્રી હરિ જ્યારે સ્વધામ ગમન કરે પોતાનું બધું તેજ કાઢી અને ભગવાન નારાયણે આ ભાગવતજી ની અંદર પધરાવ્યું છે। યત શ્રોણવતાં રસજ્ઞાન સ્વાદુ સ્વાદુ પદે પદે સુતાખ્યા હિ કથા સારં સુતાખ્યા હિ કથા સારં મમ કર્ણ રસ મમ કર્ણ કર્ણ શૌનક નામના મુનિઓ સૂત નામના મુનિને કહે છે, હે મુનિ અમે તમને હાથ જોડી અને વિનંતી કરીએ છીએ, વી આર રિક્વેસ્ટિંગ યુ પ્રભુ, વી ડોન્ટ નો હુ ઇઝ લોર્ડ કૃષ્ણ, વી ડોન્ટ નો હુ ઇઝ ભાગવત, અમે નથી જાણતા કૃષ્ણ કોણ છે, અમને નથી ખબર ભાગવત શું છે, અમને નથી ખબર વેદોનો સાર શું છે, અમને નથી ખબર પુરાણોનો અર્ક શું છે, વી આર અજ્ઞાનીઝ, અમે અજ્ઞાનીઓ છીએ। બોલો નારાયણ। ક્યારે કોઈ વસ્તુ શીખવી હોય ને બાપ, કોરી પાટી થઈને જાવું, જે કોરી પાટી હોય ને એને ભણાવી હેલી, એમાં કઈક લખવું હોય તો હેલું, પણ જે ભરેલ પાટી હોય એમાં પેલો ભૂહું પડે। બોલો નારાયણ। ચોકે ભેગો રાખવો પડે ને ડસ્ટરે ભેગું રાખવું, ગાંધીધામ જવડું મોટું ગામ હતું, ત્યાં સંગીતના એક શિક્ષક સંગીતના ક્લાસ ખોલીને બેઠા, પેલું વેલું એને એડવર્ટાઇઝ આપી કે ભાઈ સોમવાર ને શનિવાર અઠવાડિયામાં બે દિવસ મહિનાની ફી 1800 રૂપિયા, 21મી સદી છે। બોલો નારાયણ। મહિનામાં ખાલી બે જ વીક જાજુ નહીં, ચાર દિન તો શિક્ષકની પાસે ઘણા બધા આમ લાઈનમાં ઉભા હતા, અને એકે આવીને કીધું કે ભાઈ મને તો પાંચ છ રાગ આવડે છે। બોલો નારાયણ। સારી ગપી જરૂર કર્યું મને નીચે જ્ઞાતી સાધ બગરે સાધ બગરે સારી ગપી ગ
पहचान। शुरू करियो ने પોતાનું નોલેજ બતાવ્યું, બોલો નારાયણ, અને જ્યાં સરસ મજાનું ગાયું, રાગ ગાયો, પછી કે ક્યારેક ક્યારેક એ મકાર લઈ લેતો હતો, બોલો નારાયણ, ઈ કર નાખતો બરાબર, તો બરાબર શિક્ષકજી કે બરાબર મકાર ને આમાં લેવો જોઈએ, પણ એને ખબર નથી, ફરક એ લેવામાં કઈ વાંધો નથી, પણ ખબર હોવી જોઈએ કે આ આપણે વિશેષ લઈએ છીએ। તો બાકી બધાના 1800 અને 2000 રાખતા હતા, આને પૂછ્યું કે ફી કેટલી હતી, કે 5000 રૂપિયા, કેમ, કે આ પેલા લખેલું છે ને ભૂહું પડશે, બોલો ના, અને પછી નવેસર થી ક કલમ નો ખ ખડિયાનો ખ ખડિયાનો ખ ગ ગણપતિનો ગ ગણપતિનો ગ ઘ ઘડિયાનો ખ ગ ઘડિયાનો ખ। આમાંથી કોલેજ કરેલા ઘણા બધા, બોલો ના, કોલેજ વાળા જો કલમ ખડિયો હરખે હરખો આખે આખો બોલી જાય તો ઈનામ, બોલો નારાયણ, કારણ કે ભણ્યા પછી ઓલું બધું ભૂલાઈ જાય, જૂનું હોય ને, ભૂલું નહોતું। એક દીકરી હાથમાં શાકભાજીનો ટોપલો લઈને આવતી હતી, તો મોટા વૃદ્ધ માજી હતા ને, એણે દીકરીને કીધું, બેટા કોલેજ સુધી ભણી લાગે છે, કે હા માં કોલેજ સુધી, તમને કેમ ખબર, કે ટમેટા હેઠે છે ને બટેટા ઉપર છે, એટલે કોલેજ કરેલા હોય ને એ જ આવું, બોલો નારાયણ। તો કોઈની પાસે જ્યારે શીખવા સમજવા જઈએ ત્યારે પ્રણત ભાવથી જવાનું, મારા બાપ જીવી નહીં હોય, જીવો વિનયતા સાક્ષી, વિનય ભાવથી જવાનું મારા બાપ, હાથ જોડીને કહેવાનું, વી વોન્ટ ટુ હિયર લોર્ડ કૃષ્ણા, અમારે ભગવાન કૃષ્ણને સાંભળવા છે, તમે કહો ને, હુ ઇઝ કૃષ્ણા, એટલું નહીં કેવા લાગે છે, કેવા છે, કેવા એના અવતાર ચરિત્રો છે, અથાખ્યાહી હરે અવતાર કથા છે, હે અવતાર કથા, અવતાર કથા હર્ષ, હે નાથ, અમે ભગવાન શ્રી હરિની સુંદર મજાની અવતાર કથાઓનું શ્રવણ કરવા માંગીએ છીએ, તમે અમને સંભળાવશો, તો ક્યાં સંભળાવીશ, પણ પોણો એક વાગી ગયો છે, ખબર ન રહી, બોલો ના રહ્યા, હે શૌનક, જો કથા સાંભળવી હોય કાલ 9 વાગે પાછા, બોલો નારાયણ, રોજનો આપણો ક્રમ, કારણ કે રોજ આરતી ને જે રીતે આપણે ભોજનનો સમય એકનો લખ્યો છે શાર્પ, એ પ્રમાણે સમય સાથે આપણે ભગવાનનું ભજન કરશું। વી ડોન્ટ નો, આઈ ડોન્ટ નો કે તમને આનંદ આવે છે કે નહીં, પણ આઈ એમ એન્જોઈંગ ધી કથા, બોલો નારાયણ, મને આનંદ આવે છે, અહીંયા કેટલા બેઠા છે એનું મહત્વ નથી, ક્વોન્ટિટી કરતાં હું ક્વોલિટીમાં વધારે માનું છું, કેવા બેઠા છે એનું બહુ મહત્વ છે પ્રભુ, એટલા માટે આપ સૌને નમ્ર નમ્ર વિનંતી, નમ્ર નમ્ર અનુરોધ, કે 7 દિવસ જો તમારા 2 સત્ર આપણે નથી લીધા, એક જ સેશનમાં આપણે સરસ રીતે એટલો જ સમય, કોઈ કથામાં વચ્ચે પેલું છૂટી જાય, કોઈ પ્રસંગ છૂટી જાય એવું આપણે નથી કરવાના, પણ 7 દિવસમાં શ્રી હરિની જેટલા નજીક પહોંચી શકો, કારણ કે શ્રી મિશ્રણ પરિવાર દ્વારા આવું સુંદર મજાનું આયોજન, અમારા પ્રિય ચેતનભાઈ, આજે હું આ દિવસે મારા પૂજ્ય ગુરુદેવ પૂજ્ય ભાઈશ્રીને પણ વંદન કરું, જેમના માધ્યમથી અથવા તો જેમની કૃપા પ્રસાદી સ્વરૂપે આ પરિવાર સાથે, નહીંતર મારી તો મેં કીધું એમ પરિચય કરતા અને યુકેના એ પરિવારોને મારે ભાઈ
આરતીબેનને વિભૂતિબેનને એમને પણ આજે યાદ કરું કે આજ કથા યાત્રા પ્રારંભ થઈ રહી છે ત્યારે સાત દિવસ મારો વાલો મોજ જ કરવાની, ઝપટ જ કરવાની છે, આનંદ કરજો, આમ ઢીલા નહીં પડતા જરાય, બોલો નારાયણ. અને હું ભગવાનના જેટલા નામ લેવડાવું મારા બાપ, નામ લેજો, નામ વડો કોઈ નહીં આ જગતમાં, આ જગતમાં નામ વડો છે. અને નામનો આશ્રય કરીને ભગવાન શ્રી હરિનું ધામ આપણે પહોંચવાનું છે. આવો બડે ભાવ પ્યાર છે હરિનામ સંકીર્તન. હરે રામ 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 સીતારામ રામ 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 જ્યાં સુધી તમારા તાળીઓનો અવાજ મારા કાન સુધી નહીં આવે, જ્યાં સુધી તમારા ગળાનો અવાજ મારા કાન સુધી નહીં આવે, ત્યાં સુધી મેં એવું સાંભળ્યું હતું કચ્છડો બારે માસ, તો કચ્છના ભક્તો પણ કઈક એવા ગાજતા હોવા જોઈએ પ્રભુ. અમારે બીજી કોઈ અપેક્ષા નથી, તમારી તાળી. Sita Ram 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 Sita Ram 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 Ram
जय संकट हरना मंगल मूरति रूप राम लखन सीता सहित हृदय वसो सुर हरे कृष्ण 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 हरे हरे सब गाना हरे कृष्ण 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 हरे हरे पार्वती पते हरा